નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો કેવિની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું આજે મિત્રો વાત કરીશું આઠ એપ્રિલના રોજ જે મિત્રો ધોરણ બાર વિષય ગુજરાતીનું આપણું જે પેપર લેવરાયું છે તેનું મિત્રો સરળ સમજૂતી સાથે વ્યાકરણનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ તો ચાલો તમારો મિત્રો વિડીયોનું સોલ્યુશન જોઈશું તેના પહેલાં જો ચેનલમાં પહેલી વાર આવેલા હશો તો ચેનલ નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન રહ્યું છે તેના ઉપર મિત્રો ડબલ ક્લિક કરી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આપણી ચેનલમાં મિત્રો ધોરણ બાર

કર્તવ્ય તો મિત્રો આપણું ધર્મ કહેવાય છે અને બીજું છે ફરજ તાસીર તો તેને સ્વભાવ કહેવાય પ્રકૃતિ કહેવાય છે સમાદર તો દરિયો તીર કહેવામાં સોરી અહીંયા સાગર કહેવામાં આવે છે બાણ તો સર અને તીર કહેવામાં આવે છે તો મિત્રો સરસ મજાના આપણને સમાનાર્થીની જોડ આપેલી હતી એના પછી મિત્રો છે તમારે વિરોધાર્થી શબ્દ લખીને વાક્ય ફરીથી અર્થ ન બદલાય તે રીતે ફરીથી લખવાનું છે તો અહીં આપેલું છે છત્રીસમું હું શાંતિનો દાવ ખેલવા બેઠો છું તો શાંતિનો ને મિત્રો અશાંતિ કહેવાય તો હું અશાંતિનો દાવ ખેલવા બેઠો નથી સાડત્રીસમું છે મને શરત મંજૂર છે તો મને શરત ના મંજૂર નથી આડત્રીસમું છે ભગવાને સંમતિ દર્શાવી ભગવાને અસંમતિ ન દર્શાવી ઓગણચાલીસમું છે મારો ચોકીદાર ઈમાનદાર છે તો અહીંયા આવશે મારો ચોકીદાર બે ઈમાનદાર નથી તો મિત્રો તમારે અહીંયા બે ઈમાનદાર એ રીતે લખવાનું છે બે ઈમાનદાર બરાબર આ આપણો વિરોધાર્થી શબ્દ થાય છે ચાલીસમું છે એમની બુદ્ધિ પ્રતિભા તથા કાર્યશક્તિ આકર્ષક હતા તો એમની બુદ્ધિ પ્રતિભા તથા કાર્યશક્તિ અનાકર્ષક હતા હવે મિત્રો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે જેમ છે જાહેર તેમજ ખાનગી જીવનમાં ચોક્કસ નીતિ નિયમોનું પાલન કરનારને સિદ્ધાંતવાદી કહેવાય બેતાલીસમું છે જેમાં ધર્મ અને અધર્મની સમજ ન પડે તેવો કઠિન પ્રસંગને ધર્મ સંકટ કહેવાય તેતાલીસમું છે પાછું આપવાની શરતે આપેલી વસ્તુ કે નાણું તેને ઊંચીનું કહેવાય છે ચુમ્માલીસમું છે પહેલીથી જ બંધાયેલો અભિપ્રાય તેને પૂર્વગ્રહ કહેવાય પિસ્તાલીસમું છે નીલા રંગનું વસ્ત્ર તેને મિત્રો નીલાંબર કહેવામાં આવે છે એના પછી તળપદા શબ્દ છે મલક તો મિત્રો પરદેશ કહેવાય કારજ તો કાર્ય કહેવાય આશીર્વાદ તો મિત્રો આ રીતે લખવામાં આવે છે આપણને સાચી જોડણી શોધવાની હતી લખવાની હતી વિધિ મિત્રો આ રીતે લખાય અનુકૂળ આ રીતે લખવામાં આવે છે એના પછી મિત્રો તમને કૌશમાં સૂચના પ્રમાણે મિત્રો જે પ્રશ્નોના જવાબ આપવાના હતા તો અહીંયા મિત્રો તમારી નિપાત શોધવાનો છે એકાવનમાં પ્રશ્નમાં તો પરીક્ષામાં મહેનત કરનાર જ પાસ થાય છે તો જય એ મિત્રો નિપાત છે બાવનમું છે ગોળમેજી પરિષદમાં શ્રી છે વહેલી સવારે હળવો નાસ્તો કરી ત્રણેય ચાલી નીકળ્યા વિશેષણ શોધવાનું છે તો મિત્રો અહીંયા આવશે વહેલી અને હળવો એ વિશેષણ છે ચોપનમું છે સમાજ અને પ્રગતિ માટે મેં ખાલગી યોજનાઓ બનાવી છે તો વિશેષણ મૂકવાનું મૂકવાનું છે તો મેં અનેક યોજનાઓ બનાવી છે 55 માં છે મને ગુજરાતીમાં બોલતા સાંભળીને તમને નવાઈ લાગી હશે કૃદંત શોધવાનો છે તો મિત્રો બોલતા સાંભળીને એ કૃદંત છે 56 માં છે લાકડાની પાટ પર ખાઈ ગયા હુકો ગગળાવતો હશે કૃદંત લખવાનો છે તો બેઠો બેઠો અહીંયા મિત્રો કૃદંત આવશે 57 માં છે કાંતા ખીચડીમાં કાકરા વીણતી વીણતી આ સાંભળી રહી હતી કૃદંતનો પ્રકાર શોધીને લખવાનો છે

સાઈટમાં છે ગઈ ગુજરી ભૂલી જવી ભૂતકાળની ઘટના યાદ ન કરવી રમેશને ગઈ ગુજરી ભૂલી જવાની ટેવ છે એ રીતે મિત્રો વાક્ય પ્રયોગ કરી શકાય છે એના પછી જે નીચેના વાક્યમાં કોશમાં દર્શાવેલ સૂચના પ્રમાણે ઉત્તર લખવાના છે તો અહીંયા મિત્રો છે ગામ નજીક એક મોટો વડ શાંત સાધુની જેમ હૂંપો હતો તો લેખન ઉઢી દ્રષ્ટિએ સુધારવાનું છે તો મિત્રો અહીંયા આપણે પૂર્ણ વિરામ મૂકવાનું હતું હતોની જગ્યાએ હતો એના પછી બાસઠમું છે નદી કિનારે કાંઠે અસંખ્ય ફૂલ ખીલી ઉઠ્યા હતો તો પાછળ શુદ્ધ કરવાની છે તો મિત્રો નદી કિનારો કાઢી અને નદી કાંઠે અસંખ્ય ફૂલી ફૂલ ખીલી ઉઠ્યા હતા મૂકવાનું છે અહીંયા હતો અને કિનારે કાઢી અને હતા મૂકવાનું રહે હતું મિત્રો એના પછી છે તેસઠમું અમારા કેમેરાને પાણીને ન પીશે તેની અમને ચિંતા હતી પ્રત્યે સુધારો તો અમારા કેમેરામાં પાણી ન પેસે તેની અમને ચિંતા હતી ને જગ્યાએ મા પ્રત્યેય આવે છે ચોસઠમું છે મારતે વર્ષતે વરસાદે અને ધોધમાર ઘોડે અમે પહેલગામ પહોંચ્યા વાક્યમાં પદગ્રમ ગોઠવવાનો હતો તો અહીંયા મિત્રો પદગ્રમ એ રીતે ગોઠવાય કે મારતે ઘોડે અને વર્ષતે વરસાદે અમે પહેલગામ પહોંચ્યા એના પછી મિત્રો અહીંયા તમારે સંકુલ વાક્યને સાદા વાક્યમાં ફેરવાના હતા તો અહીંયા તમારે ખાસ કરીને કે મિત્રો તમારે અહીંયા જે કે શબ્દ છે તે કાઢો તો બંને સાદા વાક્ય થઈ જાય અહીંયાથી ને શબ્દ કાઢો એટલે બંને સાદા વાક્ય થઈ જશે અને અહીંયાથી કે શબ્દ કાઢીએ એટલે મિત્રો બંને સાદા વાક્ય થઈ જતા હશે એ રીતે મિત્રો તમારે લખવાનું હતું પછી મિત્રો સાદા વાક્યોને સંયુક્ત સંકુલ વાક્યમાં ફેરવીને લખવાના છે તો અહીંયા મિત્રો છેની જગ્યાએ છતાં મૂકવાનું હતું અહીંયા મિત્રો જ્યારે અને અહીંયા મૂકવાનું હતું ત્યારે અને સિત્તેરમાંમાં છે મિત્રો જેલ પાસે જઈને એણે બે વાર ચોકીદારની બૂમ પાડી પરંતુ કંઈક જવાબ ન મળ્યો તો એ રીતે પરંતુ આવે છે તો આ મિત્રો તમારું વ્યાકરણનું સંપૂર્ણ સોલ્યુશન જોયું આશા છે કે તમને આપણો વિડીયો ગમ્યો જશે મિત્રો વિડીયો ગમ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા